તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે સવારના 9. આ ખેતરનો થોડો ગુવાર બાકી પડ્યો છે, તો આ જગ્યાએ રસ્તો બનાવતા હતા, કેમ કે આજે આવવાનું છે અલર. તો ભાઈ અત્યારે મારા હાથમાં એવી વસ્તુ છે, તે જોઈને તમે કહેજો કે તમે આને શું કહો અને અમે શું કહ્યું તમને જણાવું. તો મારા હાથમાં છે ભાઈઓ, આ એક બીજ છે એક ટાઈપનું, જેમાં બ્લેક અને વ્હાઈટ બે કલર અમે જોવા મળે, અને આને ભાઈઓ દેશી ભાષામાં ગધેડા કહીએ. તમે શું કહો તે કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. તો ભાઈઓ અલર આવે તાતા સુધી આપણે બોરા તો ખાઈ. અહીંયા કે ભાઈઓ કાંટા વાળી વસ્તુ ઘણી ઉભી છે અને બોરા મને દેખાય છે ઘણા. તો કઈ કરીએ આપણે અંદર ઘૂસવાની કોશિશ. એક બોરું તાથમાં આવ્યું, ટેસ્ટ કરી કેવું છે, મીઠું છે તો અહીંયા રેસીને જશે. બીજું સુનિલ બેઠો બેઠો ત્યાં વિડીયો બનાવ્યો છે અને કહેશે બોરા છે. તો ભાઈઓ કઈક આટલાક બોરા જડ્યા આપણાને અને કાંટા પણ થોડાક લાગ્યા, અને આ છોકરો જે આ વિડીયો બનાવતો એના બોરા તમે જોઈજો. એ પાસે ફગાવી દીધું, એક જ રાખ્યું મેં, એ ખારું આવા બોરા ખપે એવા ના ખપે. તો ફાઇનલી ગાઈસ આપણું જે અલર્ટ છે તે આવી ગયું છે. પહેલા ભાઈઓ ગુવાર કાઢવાનો છે, અને પછી ચેન્જ થશે બધી વસ્તુ, અને પછી એન્ડા પડ્યા છે તે કાઢવાના છે. A few minutes later. અલાનું કામકાજ થાય છે, રહ્યું થોડું ચેન્જ થઈ રહી બધી વસ્તુ, કેમ કે એંડા કાઢવાના છે એટલે ગોર કાઢી આવ્યા. હવે એંડાનો વારો છે. તો આજે પાછા ભાઈઓ આપણે આવ્યા છીએ ભચાઉના માર્કેટમાં, આપણા એંડા અને થોડું ગુવાર હતો તે આપવા માટે. અત્યારે ભાઈઓ 11:30 વાગી રહ્યા છે, અને મારી પાછળ છે આંગણવાડી. આ જગ્યાએ ભાઈઓ આપણે આવ્યા છીએ ઉર્વશીને રસી મૂકવા માટે. તો ભાઈઓ આંગણવાડીથી પાછા જતા હતા અને ઉર્વશીને મૂક્યું છે 3 રસી, અને આ દવા આપી છે. રસી આવશે એટલે